લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાના કેસમાં આરોપી ગણેશ જાડેજાને મોટો ફટકો પડ્યો છે જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે એટલે હવે ગણેશ જાડેજાને જેલમાં જ રહેવું પડશે નમસ્કાર આપની સાથે

જૂને મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી એનએસયુઆઈના પ્રમુખના પ્રમુખના દીકરાનું અપહરણ અને મારામારીના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા ગણેશ સહિત પાંચ આરોપીઓએ જેલ મુક્ત થવા માટે કરેલી જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે ત્રીસ મે રોજ જુનાગઢ સોલંકી સાથે જુનાગઢમાં ગોંડલ લઈ ગયા અને આ મામલે ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીઓ સામે અપહરણ મારામારી હત્યાની કોશિશ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો જેમાં પોલીસે તમામ અગિયાર આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા

આ કેસમાં જુનાગઢ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે એનું પણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું આ બધી જ બાબતોને ધ્યાને લઈને ગણેશ જાડેજા સહિતના પાંચ આરોપીઓના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે એટલે હવે ગણેશ જાડેજાને જેલમાં જ રહેવું પડશે તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર